નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલવેજ હેપીમાં. મિત્રો, આજે આપણે મિશન બિન સચિવ ક્લાર્ક અંતર્ગત ખેલાડીઓ તેમજ તેમને લખેલી આત્મકથાઓ અને થોડા કન્ફ્યુઝન ક્વેશ્ચન વિશે જોઈશું અને બીજા જીકેના ક્વેશ્ચન જોઈશું. મિત્રો, જો તમે અમારી ઉપર ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરીને આવનાર હરેક વિડીયોની નોટિફિકેશન સૌ પ્રથમ આપને મળી રહે અને આપની તૈયારીમાં વધારો થઈ શકે. તો ચાલો મિત્રો, હવે ટાઈમ ના બગાડતા શરૂ કરીએ. તો મિત્રો, આ રહ્યા આપણા થોડા ખેલાડી અને તેની આત્મકથા વિશેની માહિતી તેમજ જીકેના થોડા ક્વેશ્ચન અને કન્ફ્યુઝન પોઈન્ટ. તો ચાલો મિત્રો, હવે શરૂઆત કરીએ. ફર્સ્ટ, ખેલાડી અને તેની આત્મકથા. તો પ્લેઇંગ ઇઝ ઇટ માય વે કોણે લખ્યું છે? સચિન તેંડુલકર. ધ ટેસ્ટ ઓફ માય લાઈફ, યુવરાજ સિંહ. સની ડેઝ, સુનિલ ગાવસ્કર. એસ અગેન્સ્ટ ઓડ્સ, સાનિયા મિર્ઝા. પ્લેઇંગ ટુ વિન, સાનિયા નેહવાલ. સ્ટ્રેમ ફોર્મ ધ હાર્ટ, કપિલ દેવ. અનબ્રેકેબલ, મેરી કોમ. ધ રેસ ઓફ માય લાઈફ, મિલ્ખા સિંહ. ગોલ્ડન ગર્લ, પીટી ઉષા. બીટિંગ ધ ફિલ્ડ, બ્રાયન લારા. ધ નાઇસ ગાય, વુ ફિનિશ ફર્સ્ટ, રાહુલ દ્રવિડ. ડ્રીવન, વિરાટ કોહલી. ઇમ્પરફેક્ટ, સંજય માજરેકર. અ સેન્ચુરી ઇઝ નોટ ઇનફ, સૌરવ ગાંગુલી. 281 એન્ડ બિયોન્ડ, વીએસ લક્ષ્મણ. વન મોર ઓવર, ઈએએસ પ્રસન્ના. અ લોંગ ઇનિંગ્સ, વિજય હઝારે. અ શોર્ટ એટ હિસ્ટ્રી, અભિનવ બિંદ્રા. ધ મૂન બોલર, નિરુપમા વૈદ્યનાથમ. તો મિત્રો, શેન વોર્ન. શેન વોર્ન ગેમ ચેન્જર પુસ્તક શાહિદ અફ્રીદીએ લખેલું છે. અનસ્ટોપેબલ માય લાઈફ ઇઝ સો ફાર, તો મારિયા સારાપોવાએ આ લખેલ છે. હવે નેક્સ્ટ આગળ જોઈએ મિત્રો. ભારતમાં વિવિધ આક્રમણો વખતે ગુજરાતમાં કોણું શાસન હતું? તો આરબોના આક્રમણ વખતે શિલાદિત્ય સાત એનું શાસન હતું. મહંમદ ગજરીના આક્રમણ વખતે ભીમદેવ પહેલો. મહંમદ ગોરીના આક્રમણ વખતે મૂળરાજ બીજો. મહંમદ ગોરીના સુબા કુતુબુદ્દીનના આક્રમણ વખતે ભીમદેવ બીજો. અલાઉદ્દીન ખિલજીના આક્રમણ વખતે કર્ણદેવ વાઘેલા. હુમાયુના આક્રમણ વખતે બહાદુર શાહ જફર. અકબરના આક્રમણ વખતે મુઝફ્ફર શાહ ત્રીજો. બાબરના આક્રમણ વખતે મુઝફ્ફર શાહ. હવે થોડા કન્ફ્યુઝન પોઈન્ટ વિશે જોઈ લઈએ. ગુજરાતમાં વહેતી અને ગુજરાતમાંથી નીકળતી સૌથી મોટી નદી કઈ છે? તો ભાદર. અને ગુજરાતની દક્ષિણમાં આવેલી છેલ્લી નદી દમણગંગા. કન્ફ્યુઝન પોઈન્ટ. બળનો સીજીએસ પદ્ધતિનો એકમ ડાઈન અને કાર્યનો સીજીએસ પદ્ધતિનો એકમ અર્ગ. બળનો એસઆઈ પદ્ધતિનો એકમ ન્યૂટન, તો કાર્યનો એસઆઈ પદ્ધતિનો એકમ જૂલ. બીજા, ગુજરાતમાં પ્રથમ મહિલા મંત્રી ઇન્દુમતીબહેન શેઠ અને ગુજરાતમાં પ્રથમ મહિલા મુખ્યમંત્રી શ્રી આનંદીબહેન પટેલ. બીજા જોઈએ કન્ફ્યુઝન પોઈન્ટ. કોમ્પ્યુટરના પિતા કોણ છે? તો ચાર્લ્સ બેબેજ. અને કોમ્પ્યુટર સાયન્સના પિતા કોણ છે? એલન ટ્યુરિંગ. વિશ્વનું પ્રથમ કોમ્પ્યુટર એની એક, તો વિશ્વનું સુપર કોમ્પ્યુટર ક્રે 1960. ભારતનું બનાવેલું પ્રથમ કોમ્પ્યુટર સિદ્ધાર્થ, તો ભારતનું પ્રથમ સુપર કોમ્પ્યુટર પરમ. ગાંધીજીએ દાંડી કૂચ ક્યારે કરી હતી? તો ગાંધીજીએ 12 માર્ચ 1930 ની 6 એપ્રિલ 1930 25 દિવસ સુધી દાંડી કૂચ કરી હતી.
તો બીજો ક્વેશ્ચન છે, ભારતમાં પ્રથમ સ્વતંત્ર દિન ક્યારે ઉજવાયો હતો? 26 જાન્યુઆરી 1930 રાવી નદીના કિનારે. પછી છે નેક્સ્ટ, દાંડી યાત્રા બદલપુરના બદલે દાંડી સુધી રાખવાનું સૂચન કોણે કર્યું હતું? કલ્યાણજી મહેતા. તો ગાંધીજીએ સવિનય કાનૂન ભંગની લડત ક્યારથી શરૂ કરી? 12 માર્ચ 1930. તો ગાંધીજીની દાંડીકૂચ કેટલા અંતરની હતી? 241 માઇલ 386 કિલોમીટર. હવે વઉઠાનો મેળો અમદાવાદ તાલુકો ધોળકામાં થાય છે અને ગુજરાતનો સૌથી મોટો લોકમેળો છે. ધોળકા તાલુકાના વઉઠા ગામે ભરાય છે. વઉઠા ધોળકા તાલુકાના ખેડા જિલ્લાના માતર તાલુકાની સરહદે આવેલ છે. વઉઠામાં 7 નદીઓનો સંગમ છે. કઈ કઈ નદીઓ? હાથમતી, માજમ, સાબરમતી, મેસવો, વાત્રક, ખારી અને શેઢી. વઉઠાના મેળામાં ગધેડાની મોટા પાયે લેવેચ થાય છે. સમય છે કાર્તિકી 11 થી કાર્તિકી પૂર્ણિમા સુધીનો હોય છે. મેઘરાજા છડી ઉત્સવ ભરૂચ. દર વર્ષે શ્રાવણ વદ નોમના દિવસે મેઘરાજાની છડી ઝૂલાવવાનો આ ઉત્સવ ઉજવાય છે, જે ભરૂચનો મેઘ મેળો છે. આ ઉત્સવની શરૂઆત કરનાર યાદવ વંશની ભાઈ નામની પેટા જ્ઞાતિ છે. શ્રાવણ વદ દસમની સાંજે મેઘરાજાની મૂર્તિના વિસર્જનનો વરઘોડો કાઢવામાં આવે છે અને આ મૂર્તિને નર્મદામાં પધરાવવામાં આવે છે. ભરૂચના ભોઈવાડાના ગોગારાવના મંદિરમાંથી મેઘરાજાની સવારી ઘોડા પર નીકળે છે. તો મિત્રો, આ હતું બસ આપણું આજના વિડીયોમાં આટલું, જે તમારી તૈયારીમાં વધારો કરશે. મિત્રો, જો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો, પોતાના મિત્રો જોડે શેર કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, તેમજ બેલ આઇકનને પણ દબાવજો, જેથી કરીને આવનાર હરેક વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ આપને મળી રહે. તો ચલો મિત્રો, હવે કાલે નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.